Hi everyone, today I am going to teach you lesson number 13, Sagar Kathano Pravas, enu thodu vyakaran, thoda rudhi prayogo, thoda shabdarth. Shabdarth athva tippan ne English ma apne glossary kehvama aave chhe. Joiye, ur. ઉર એટલે હૃદય. સાયન્સની ભાષામાં બોડીના એક ભાગને હૃદય કહેવામાં આવે છે. એ હૃદય પંપ જેવું કાર્ય કરે છે, એ ધડકે છે, એટલે શરીરના નાનામાં નાના ભાગ સુધી લોહી પહોંચે છે. આ હૃદય પોતાનું કામ કરતું બંધ થઈ જાય એટલે ગણતરીની સેકન્ડોમાં માણસનું મૃત્યુ થઈ જાય છે. આ થઈ મેડિકલ સાયન્સની વાત, પણ ગુજરાતી ભાષાના ઘણા લેખકોએ હૃદયને ઉર કહ્યું છે. ઉર એટલે હૃદય, કે જેમાં ઘણી બધી ઉર્મિઓ આવે છે તેને ઉર કહેવામાં આવે છે. હૃદયની ઉર્મિઓ, હૃદયની સકારાત્મકતાઓ જ્યાંથી ઉત્પન્ન થાય છે શરીરનો એ ભાગ એટલે ઉર. અમી, અમૃત અથવા તો મીઠાશ. અમી એટલે સુધા, અમૃત. અમૃત હંમેશા મીઠું જ હોય છે. અમૃત એ મરણ ન થાય, જેના એક બૂંદ મળવાથી માણસનું કે કોઈ પણ જીવનું મરણ ન થાય તેને અમૃત કહેવામાં આવે છે. આ અમૃત મેળવવા પાછળ પણ ઘણી બધી દંતકથાઓ આપણે જોઈ છે. પ્રતિનિધિ, કામ કરવા માટે નિયુક્ત થયેલો માણસ, એને પ્રતિનિધિ કહેવામાં આવે છે. ઘણી વખત પ્રોપર કોઈ જગ્યાએ ન જઈ શકે ત્યારે એની બદલીમાં એમની પ્રોક્સીમાં બીજો માણસ મોકલવામાં આવે તેને તેનો પ્રતિનિધિ કહેવાય છે, કે તેના બદલે કામ કરનાર વ્યક્તિ. લેખ એટલે કે લખેલું. ઘણી બધી માહિતીઓને આવરીને એક લેખ તૈયાર કરવામાં આવે એને લખેલું લખાણ, જે છાપામાં, પૂર્તિઓમાં, મેગેઝિનોમાં, પાઠમાં છપાતું હોય છે તેને લેખ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. અંજલિ, ખોબો ભરીને જે વસ્તુ મળે એ અનેરી હોય, મીઠી હોય. ખોબાનું એક પ્રતીક છે કે આપણી હથેળીમાં સમાય એટલી વસ્તુ, આપણી બે હથેળીની જેટલી કેપેસિટી છે એટલી વસ્તુ મળે અને જે મગજમાં સંતોષ થાય એને અંજલિ કહેવામાં આવે છે. નોખું, જુદું, આ એક તળપદી શબ્દ છે. નોખું એટલે કે અલગ, અન્યથી અલગ. અવતાર એટલે કે જન્મ, દેહ ધારણ. યુગ પુરુષો, દેવતાઓનો ઘણી વખત આપણે મનુષ્ય દેહ તરીકે અવતાર થયો એવું જોવા મળે છે, જાણવા મળે છે. તો મનુષ્ય તરીકે અવતાર લેવો તેને જન્મ અથવા દેહ ધારણ પણ કહેવામાં આવે છે. ઘણી બધી પૌરાણિક વાતોમાં શ્રી કૃષ્ણના અવતારની, વિષ્ણુના અવતારની, રામના અવતારની વાતો થાય છે. એ આ
રીતે તેને અર્થમાં ગૂંથવામાં આવી છે. આઇડોમ્સ, રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગો ખૂબ ટૂંકા હોય છે, પરંતુ તેનો અર્થ ઘણી વખત વિશાળ થતો હોય છે. દરિયાઈ દિલ હોવું, ખૂબ ઉદાર હોવું. ઘણી વખત વાત વાતમાં માણસો આ રૂઢિપ્રયોગનો ઉપયોગ વાતચીતમાં કરતા હોય છે કે તે વ્યક્તિ ખૂબ દરિયા દિલ છે. દરિયા જેવું હોવું એટલે વિશાળ મનના હોવું. દરિયાએ કેટલી બધી વસ્તુઓ પોતાની અંદર સાચવી રાખી છે. દરિયો કેટલું બધું આપણને આપે છે. વરસાદ, જળ સંચય એ દરિયાને જ આભારી છે. હરેકના ખોરાકમાં જેનું નોંધપાત્ર હાજરી છે તે મીઠું પણ દરિયો જ આપે છે. સાચા મોતી એ પણ દરિયો આપે છે. અને દરિયાઈ પ્રજાતિને પોતાનો ખોરાક બનાવનાર માછલી એ પણ દરિયો જ આપે છે. તો સામે મનુષ્ય દરિયાને શું આપે છે? માત્ર કચરો. ઘણી ગટરોના પાણી, ઘણા કારખાનાઓના પાણી એ બધું સીધું દરિયામાં ઠલવાતું હોય છે. તેમ છતાં દરિયો એ આપણને એની એ વસ્તુ પાછી નથી આપતો. દરિયો પોતાના ઉરમાં, પોતાના પેટાળમાં આ તમામ બાબતો રાખી મૂકે છે અને સારી વસ્તુઓ આપણને આપે છે. એટલે ખૂબ વિશાળતા આના માટે જોઈએ, ખૂબ હૃદયની ઉદારતા આ માટે જોઈએ. એટલે આ દરિયાદિલ હોવું એટલે ખૂબ ઉદાર હોવું એ શબ્દ પ્રયોજાતો હોય છે. અમી વાદળી ઉઠવી એટલે કે કૃપા થવી, મહેર થવી. વાદળી હોય અને પાણી વરસે એ એક સ્વાભાવિક કુદરતી ઘટના છે, પરંતુ અમીની, અમૃતની, સુધાની વાદળી ઉપર જઈ અને આપણી ઉપર વરસે અને આપણું જીવન આખું સુધામય થઈ જાય, સકારાત્મક થઈ જાય, તે માટે આપણે અમી વાદળી ઉઠવી એવા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીં ત્રણ તબક્કામાં આ લેસન પૂર્ણ થાય છે. આશા રાખું છું અંદર આવરી નેરાની દરેક બાબતો આપને યોગ્ય રીતે સમજાણી હશે, આપે તેમનું અર્થઘટન વ્યવસ્થિત રીતે કર્યું હશે. વી વિલ મીટ યુ ઇન નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી સૌને મારા જય દ્વારકાધીશ.